ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં જાહેર માર્ગો પર ખાડાઓને લઈને કે યુવાનોને અનોખો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે વેરાળામાં રસ્તાની ખરાબ હાલત અંગે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા યુવાનોએ વિરોધનો નવતર પ્રયોગ હાથ ધર્યો હતો આ યુવાનોએ તંત્રની આંખ ખોલવા માટે માર્ગો ઉપર ખાડાઓમાં વૃક્ષારોપણ કર્યું હતું એક જાગૃત નાગરિક તરીકે આજે મીડિયા સમક્ષ મારે એ કહેવું છે પહેલાં તો સરકાર જે સંવેદનશીલ સરકાર સંવેદનશીલ સરકાર કરી રહી છે આ સંવેદનશીલતાનો જે શબ્દ વાપરવાનું બંધ કરે યા તો પછી સંવેદનશીલ થાય જેથી થઈને આજે આ ત્રણ મહિનાથી અમે ખાડાઓ માટે આજ વેરાવળની પબ્લિકના નાતે લોકોના આજે આજે વિષયને લઈને નીકળ્યા છીએ આજ વેરાવળના ત્રણસો સાડા ત્રણસો ખાડાઓ હોય આજ જે બુરવામાં નથી આવતા ત્રણ મહિનાથી અભિયાન ચાલતું હોય અને જ્યારે આજથી દોઢ મહિના પહેલાં કમિશ્નર સાહેબ આવ્યા હોય અને કમિશ્નર સાહેબને અમે લોકોએ રજૂઆત કરેલી હોય ને કમિશ્નર સાહેબે દસ દિવસમાં ખાડા બુરવા માટે આજ નગરપાલિકાને જ્યારે કીધેલું હોય છતાં પણ આજે સવા મહિનોથી દોઢ મહિનો થયા પછી ખાડા નથી બુરવામાં આવ્યા એટલા માટે થઈને અમારા મજબૂરન અડધી રાત્રે વેરાવળના મુખ્ય માર્ગો ઉપર પચીસ થી ત્રીસ અમે લોકો આવી રીતના ખાડાઓની અંદર વૃક્ષો આવ્યા અને સૂતા તંત્ર ને એક નવી એક આ એક યોજના લઈને આવ્યા છે